रक्षाबंधन नो त्यौहार, भाई बहन नो संबंध, बहन भाई ने राखड़ी सेना माटे बांधे, भाई नु आयुष्य वधे, भाई सुखी थाय, भाई गरीब ना रहे, अने भाई नी दरेक कामनाओ सफल थाय एने माटे बेन पोताना हृदयना भाव थी, पोताना हृदयना प्रेम थी भाई ने राखड़ी बांधे। तो आजे जीवन कोई आपी सकतु नथी, पण छता ज्यारे आशीर्वाद अंतरना निकली जाए ने अंतरना, घणी वार अमे आशीर्वाद नी बात करता होय छे। आशीर्वाद वस्तु एवी वस्तु छे, माई गाई मळे नी अने दीधा देवाय नी। आशीर्वाद एवी वस्तु छे, दुकाने जड़े नी, क्यांय व्याजे मळे नी, क्यांय उछीना मळे नी। आशीर्वाद तो एवं कर्तव्य करो ने, एवं सत्कर्म करो ने, हामी व्यक्तिना जीवन में आशीर्वाद तो निकली आप ये आशीर्वाद था मांगवा थी। आज आई मारी पास कोई 50,000 नो डटो मिले के आशीर्वाद दे दी, आशीर्वाद दे दी, रुपया दी ने आशीर्वाद न मिले, एम आशीर्वाद आशीर्वाद कीधे आशीर्वाद न मिले। अंदर थी पुकार निकली जाए भगवान तारू भलू करे, एवं कर्म तमे करी जुओ अने एनी माथेथी एक अंदरथी करुणा उत्पन्न थई जाय, અને કરુણામાંથી જે શબ્દ જે આપણે ચાર પ્રકારની વાણી કીધી છે એ વાણીમાંથી બ્રહ્મવાણી છે એ નાદ નાભીમાંથી ઉત્પન્ન થાય છે। નાભીમાંથી જે શબ્દ નીકળે એ બ્રહ્મ છે, એ સત્ય છે। આજે અગાઉના ઋષિમુનિઓ બ્રાહ્મણો અને ચારણ લોકો ગઢવીઓ જેને આશીર્વાદ દેતા ને આશીર્વાદે લાગતા અને શ્રાપ દે તો શ્રાપે લાગતા, તો એ વાણી કઈ? જે નાભીમાંથી શબ્દ નીકળે એને પરાવાણી કહેવાય, પરા જે આ મોઢેથી બોલાય એ વાણીની અંદરથી શબ્દ નીકળી જાય, હે ભગવાન તારું હારું કરે, અંદરથી એક એક ઉમળકાભર નીકળી જાય શબ્દ એને પરાવાણી કહેવાય। ન્યાસ સહસ્ત્રદળ નામનો ચક્ર છે એ જાગ્રત થાય એમાંથી શબ્દ નીકળે ઓટોમેટિક, દયા કરુણા પ્રેમ ને લાગણીથી નીકળે એમને ન નીકળે, તો એ પરાવાણી હૃદયમાંથી નીકળે એને પશ્યંતી કહેવામાં આવે। જે હૃદયના ભાવથી જે વાણી નીકળે એને પશ્યંતી કહેવાય, પરા પશ્યંતી, ગળામાંથી નીકળે મીઠી મીઠી ભાષા નથી માણસ મીઠું મીઠું બોલતા, અને છરી હોય બગલમાં તો વેચાવેલે કાપી નાખે તો મીઠું મીઠું બોલે, પરા પશ્યંતી મધ્યમાં અને જીભથી બોલાય વેખરી, આ ચાર વાણી છે પરા પશ્યંતી મધ્યમાં ને વેખરી। આજે દુનિયા જાજી વેખરી વાણીમાં છે, હજી અહીંયા મધ્યમાં ઊંધી નથી પૂજા, તો આપણે પશ્યંતી ઊંધી તો ક્યાંથી પૂગી હતી, અને પશ્યંતી ઊંધી ના પૂગ્યા તો પરા ઊંધી તો કેવી રીતે પૂગવું? પરા વાણીમાં પૂગવું બહુ કઠિન છે, બહુ અઘરી બાબત છે। એ શબ્દ નીકળી જાય તો આપણે દુવા મળી જાય તો કલ્યાણ પણ થઈ જાય, અને કદુવા નીકળી જાય તો વિનાશ પણ થઈ જાય। એ શબ્દ એવો છે। તો આજે પહેલવેલા આ રાખડીનું આવ્યું ક્યાંથી? ક્યાં બેને ભાઈને રાખડી બાંધી, ના ક્યાંથી ઉત્પન્ન થયું આ આ તહેવાર? એમનો માયલો આવે છે યુગો યુગથી, તો ક્યાં પ્રકારે થયું? તો એને માટે રાજા બલિ થઈ ગયા, બલિ એ બલિ રાજા રાક્ષસ કુળમાં જન્મેલા, એ બલિ બલિના પિતાનું નામ વિરોચન, વિરોચનના બલિ, એ બલિ રાજા બહુ દાનેશ્વરી હતા,
ભલે રાક્ષસ કુળમાં જન્માતા પણ સંસ્કાર એના બહુ ઊંચા, બહુ દાન પુણ્ય કરતા, કન્યાદાન કરતા, અન્નદાન કરતા, ધનદાન કરતા, લક્ષ્મીદાન કરતા, ગૌદાન કરતા, ભૂમિદાન કરતા, બહુ દાન કરતા. ભગવાનના મનમાં એમ થયું કે આ રાક્ષસ કુળમાં જન્મી અને એટલું બધું દાન ઊંચે કરીને આજે અમુક રાજાઓને ઓલું કરી નાખશે, એ કરતા એકવાર કસોટી કરું અને પરીક્ષા લો એમાંથી પાસ થાય છે કે કેમ. તો એ રાજા બલીને આંગણે વામન સ્વરૂપ વામન ભગવાન થઈ ગયા, જે 2.5 ફૂટના, જે આપણે રામ અવતાર, વામન, નૃસિંહ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, કચ્છ, મચ્છ, વરાહ આ 10 અવતાર થયા, 10 અવતાર ભગવાનના, એમાં એક વામન અવતાર છે. એ ભગવાને વામન અવતાર લેવો પડ્યો. લઈ અને બલી રાજા પાસે જાય અને કહે છે, એના પેરેગીરો જવા દેતા નથી અંદર, એને કહે છે કે બટુક સ્વરૂપ વામન સ્વરૂપે આવ્યા છે બ્રહ્મદેવ, એને આપને મળવું છે. પછી એને જવા દે છે અંદર, મળે છે. મળીને કહે છે, આપને આવવાનું કારણ શું, આપને શું જોઈએ છે, શું દક્ષિણા આપું, શું ભેટ આપું. બલી રાજા કહે છે, ત્યારે વામન ભગવાન કહે છે કે મેં તો તારી પાસે એવી ઈચ્છા રાખીને આવ્યો, તો બહુ દાનેશ્વરી છું, જે કાંઈ ધારે તું આપી શકે એટલી બધી તારામાં તાકાત છે. તો કે આ દેવરાવે છે, દેવવારો દે છે અને હું દઉં છું. તો પ્રભુ બોલો, તમારે શું જોઈ છે? શુક્રાચાર્ય મહારાજને ખબર પડી ગઈ, દેવોના ગુરુ બૃહસ્પતિ અને રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય, એટલે એ ગુરુ આવી અને એના મનમાં એમ થઈ ગયું કે આ તો ભગવાન આવ્યા છે પણ આને છેતરીને આનું બધું લઈ લે છે, એને બીક લાગે. એટલે બલીને એક ઓર બરખીને કહે છે કે રાજા બલી, તું માને છે આ બ્રાહ્મણ છે અને વામન સ્વરૂપ છે, પણ એ નથી, હો છેતરા તો નહીં, તારું બધું ખતમ થઈ જાય, બધું લઈ લે છે, એના માટે આવ્યા છે. આ કોઈ ઈશ્વરી તત્વ છે, કોઈ બીજું જેમ તેમ નથી. ગુરુ એને ચેતવણી આપે છે કે આ કાંઈ દેતો નહીં, માગે તોય ના દેતો, સંકલ્પ તો કરતો જ નહીં. બલી રાજા કે મારા નિયમ છે, હું કોઈ દિવસ આંગણે આવ્યા એને હું પાછું બધી જવા દઉં નહીં, અને જે માગે એને હું આપ્યા વિના રહું નહીં. મારો આ સિદ્ધાંત છે. ગુરુજી તમે જે કહો એ, મારું મસ્તક પડી જાય તો ભલે, પણ મારે આંગણે આવ્યા એને મારે દાન આપવું પડે, આપવું પડે ને આપવું પડે, એમાં તમે ચિંતા કરતા નહીં, મારું જે થાય. શુક્રાચાર્યનું કહ્યું ના માન્યા. વામન ભગવાનને વિનંતી કરી, પ્રભુ આપ બોલો, શું આપને જોઈએ? કે મારે બીજું કાંઈ તારું ધન નથી જોતું, તારી મિલકત, સંપત્તિ, વૈભવ કશું મારે નથી જોતું, મારે તો હવે ભજન કરવું છે, સાધના કરવી છે, તે નાનકડી કુટીર બનાવવી છે, મારે તો 3.5 ડગલા જમીન જોઈ છે તારી પાસે. બલિરાજાને એમ જોયું, 3.5 ડગલા ભરે એમાં કેટલીક જમીન? તો કે તથા ભલે દઉં, આપણે જ્યાં કયો ને આપી દો, કે બસ અહીં જ મને આપી દે, ને એનો સંકલ્પ કર. સંકલ્પ કરવા ટાણે પૂજામાં, આરતીમાં, સંકલ્પોમાં બધે જળની જરૂર પડે, પાણીની, એટલે પાણીની જારી નારવાવાળી ઇટલી જેવી, એ પિત્તળની, એની અંદર પાણી ભરી અને સંકલ્પ કરવા જાય છે. શુક્રાચાર્યજીના મનમાં એમ થયું કે આ તો દઈ દેવાનો છે, આ પૂરું થયું, આ 3.5 ડગલા જમી માગી, હવે આ કાંઈ ના રહેવા દે. એટલે શુક્રાચાર્યથી રહેવાનું નહીં ધરાવ, મારા શિષ્યનું બધું વયું જાય, એટલે એ દેડકો છે ને નારવાની અંદર બેસે, પાણીનું ટીપું પડે તો સંકલ્પ થાય ને. તો એમાં કીધું કે આમાં કાંઈક આડું આવી ગયું હતું, દાબડાને હરી લઈ ભોકાયું તો આંખ તૂટી ગઈ. શુક્રાચાર્ય હજી એ કાંઈક પાડા છે, એટલી કોશિશ કરી લીધી ગુરુજીએ.
શિષ્યને બચાવવા માટે પણ શિષ્ય માન્યું. મહારાજ લ્યો આ 3.5 ડગલા જમીન ભરી લ્યો. એક ડગલું ભર્યું તો પાતાળ લોક લઈ લીધો, એક ડગલું ભર્યું તો પૃથ્વી લોક લઈ લીધો બીજું ડગલામાં, ત્રીજું ડગલું ભર્યું તો સ્વર્ગલોક લઈ લીધો આકાશલોક. હવે ત્રણ જ લોક છે, એ ત્રણેય લોક લઈ લીધા. હવે આ વૈધું છું, ભલી હજી અડધું ડગલું ઘટાઈ દે. ભલી રાજા કે પણ આમાં શું રહેવા દીધું તું દઉં, તમે ત્રણ ડગલામાં તો બધું લઈ લીધું, હવે શું તમને આપું. ત્યારે ભગવાન એમ કહે છે, ભલી જે મસ્તક છે ને, મસ્તક માણસનું એ પૃથ્વી તત્વ જ કહેવાય છે, એની માટે મને પગ દેવા દે એટલે મારે અડધું ડગલું આવી ગયું. એમ કરીને બલિરાજાને માથે જયારે મેલી દો પ્રભુ પગ, એ પગ મેલ્યો ને તેને આ પૃથ્વી લોકમાંથી સ્વર્ગ લોકમાંથી પાતાળમાં ચાંપી દો. પાતાળનું રાજ હવે તું કઈ રહ્યા નહીં માથે, તો પાતાળ લોકમાં કહે તો પગ પકડી લીધો પ્રભુ, હવે પગ છોડે બીજા, હવે પગ હું મેલું કે તું મેલી દે. પછી લક્ષ્મીજી આવે છે કે પ્રભુ કેમ નથી અહીંથી આવ્યા, સ્વર્ગમાં કેમ નથી આવ્યા. બલિરાજાએ પકડે એ ખબર નથી, એ બલિરાજાને સ્વર્ગમાં પાતાળમાં સ્વર્ગ જેવું રાજ આપી દીધું ભગવાન. ન્યાયનો રાજા બનાવ્યો પણ પગ મેલે કે પગ નહીં મેળવ્યો. ત્યારે વચારે લક્ષ્મીજીને આવવું મળ્યું અને લક્ષ્મીજીએ ને વિનંતી કરે છે બલિ કે હે બેન, માં કહું તો માં, બે કહેન તો બેન, પણ મને તમે આમાંથી બચાવો, મને ઉગારો, મને આ પાતાળમાં ચાપી દીધો છે અને મને હેરાન નાખ્યો છે આમ તેમ. પણ એ કે તું મારા પતિનો પગ છોડી દે. લક્ષ્મીજી કહે મારા પતિનો પગ છોડી દે, કે એક રીતે છોડું કે મને મારું રાજ અવિચળ રહે અને મારી પાસે ત્રણેય દેવને 6-6 મહિના એટલે 4-4 મહિના હાજરી દેવી પડે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ નોકરી આ નોકરી કરવી પડે, એટલે જોઈ એ કે તો પગ મેલું. ત્યારે બલિરાજાને બહુ વિનંતી કરી અને બેન લક્ષ્મીજીએ બેન તરીકે એ સમયે રાખડી બાંધી છે કે આજથી તું મારો ભાઈ અને હું તારી બેન, પ્રભુનો પગ મેલી. એ પ્રભુનો પગ મેલાવવા માટે આજે લક્ષ્મીજીએ બેન થઈ અને બલિરાજાને પેલામાં પેલી રાખડી બાંધી, ત્યાંથી આપનો આ ધર્મ એમનો આવેલો. એટલે બેન કાંઈક ને કાંઈક માગણી, કાંઈક ને કાંઈક માગણી ભાઈ પાસે કરે છે, એટલે ભાઈએ કાંઈક બેનને રાજી કરવા જોઈએ, એ બે ભાઈનો ધર્મ છે. પણ અટાણે ભાઈ અટાણે બધા મુસીબતમાં ખરા, બહુ ના આપો એમાં જીવ ના હાલે, બીજી ઘણી ઘણી વસ્તુમાં જીવ હાલે, આમાં જીવ ઓછો હાલે. બેનને કાંઈક આપવું ને એમાં બહુ, બેનને કાંઈક આપવું કાંઈ તમારા ભાણેતા સુખી થાય, બેન રાજી થાય, આ બેનનો ન્યા પરિવાર રાજી થાય, એના માટે કાંઈક રાજી કરો. આ નકરી રાખડી બાંધી, નકરી દોરાનો ધાગો નથી, એની અંદર ભાઈ પ્રત્યેનો પ્રેમ એમાં રહેલો છે, ભાઈ પ્રત્યેનો લાગણી એમાં ફેરવી છે, આજ એમાં ભાવના ફળી ગઈ છે, આજ એના નામની રાખડી બાંધી છે, તો આપણા જીવનમાં સત્ય હોવું જ જોઈએ. આજ તો હવે બધા ખરેખર તો પછી તો બધાનો આમાં ધંધો થઈ ગયો, અટાણે તો ધંધો હાલે છે, બ્રાહ્મણો તે રાખડી બાંધે, સાધુ બાંધે છે, કોલાય બાંધે, ઘણા બધા બીજા બાંધો, તો ખરેખર હક બેનનો, બેન જ ભાઈને રાખડી બાંધી છે. ત્યાં ત્યારનો તહેવાર આજ આમનો આવેલો આવે છે, એટલે બહેનોને રાજી કરી, બહેનો ભાઈને સુખી કરવા માટે આશીર્વાદ દઈએ.